એટલે આ પગ ને એવું શું લેવા થવાનું હોય છે ખબર હોય છે તમે કયો માનતા ન ગોવણી મારા ભાભી ને એક ને વ્રત નું ઉજવણું છે. કયા વ્રત નું છે ને મને નથી ખબર, હું મારા બા ને પૂછું. જો આ મારા બા છે ગોવણી તો એને કઈ સિરાવાનું નથી, પણ શેનું વ્રત છે? ફેરફાર લાગતો હોય છે કેમ કે કાલ વરસાદ આવ્યો હતો, તો વરસાદમાં નાયો હતો ને, તો શરદી ની થોડીક અસર થઈ ગઈ છે. કેમ કે યાર ગળામાં દુખે છે અને થોડોક શરદી ની અસર જેવું છે, એટલા માટે તો જો મેં સિરાવી લીધું અને મારા બા ની તૈયાર થઈ ગયા છે. જો એ પાડી ફેરવેશે, પાડીને પાણી પાણી ફેરવેશે અને પછી હવે જવાનું છે વાડીએ. કેમ કે વાડીએ જે છે ઉજવણું છે, તો વાડીએ જવાનું છે. અને હા, આ હોતન જો તૈયાર થઈ ગઈ છે, કેમ કે આને હોતન ગોવણી બનાવી છે. આનું તો તમને કહેવાનું ભૂલી જ ગયો, એટલે જો આને કઈ સિરાવ્યું નથી અને હવે જવાનું છે વાડીએ, જેમ કે તમને બધાને ખબર જ છે. જય શ્રી કૃષ્ણ બધાઈને, કેમ છો તમે બધા? તો આજે પાર્વતીનું વ્રત છે અને એનું ઉજવણું છે, તો હું ગોવણી થઈ જાઉં ને, તો હાલો હવે વાડીએ. તો મિત્રો વાડીએ પૂજી ગયા અને આ કરતો તમે કદાચ પાછલા વ્લોગમાં જોયું જ હશે, માછીનીને ઘરે આવી ગયા છે, તો અહીંયા જ ઉજવણું છે. અને જો વાડીએ આવી ગયા છે, આ છે માછીની બધા, તો એ તો તમે પેલા વ્લોગમાં જોયું જ હશે. તો જોવે શું થઈ ગયું ભલન જોતા? તો જો માછી એવું કઈ કે છે અને જો અહીં રીંગણાં એવું સુધારે છે અને આ ભાભી કરે છે ઉજવણું. જો શું બનાવવાનું છે, શું રાંધો છો? ખીર અને બીજું જો એવું બધું રાંધવાનું છે. અને આની પાસે હડો અનીન, એ ગુંદી, એ ગુંદા હડા નો મારતો, આલે આલે આવડું અત્યારે લેવું છે, લઈ લઉં છું પણ ધૂળ વાળા હાથ છે. જો તાળી પાડ પેલા, પૈસ દઉં પેલા તાળી પાડ. રામ 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 રામ. હાલ તો ગડુ ની ક્યાં છે? જો અહીંયા આરતી છે, જો આરતી છે. અને ગડુ આમ ના શું કરે છે? હાલ તો શું લેવું છે? એ નથી દેવું, એ થોડું લેવાનું છે. એ એ એ ભાઈ ગયો, ક્યાં ગયો? શું લેવું છે? તાળી પાડતો દઉં હવે. રામ રામ બોલ, રામ રામ. આવ આવ નહી, રામ રામ. અહીં જોવો મારા માસાની એના આ જીવન ફોનમાં જોવે છે અમારા બ્લોગ દેખાય છે. તમારા ફોનમાં નેટે આવતું નથી હે? ક્યાં આવે? તો મિત્રો અત્યારે આવી ગયા છીએ મેં અમારા પડામાં. કેમ કે થોડુંક ખાતર નાખવાનું હતું અહીંયા મકાઈમાં, બે ત્રણ છાસ છે ને મકાઈના, તો એમાં થોડુંક ખાતર નાખવાનું હતું. અને વાડીએ જુઓ, હું તો કેટલાય દિવસથી આવ્યો નથી. આ ગુવાર જુઓ કેવડો મોટો થઈ ગયો છે, અને આ કપા, અને જુઓ અહીંયા ત્રણ ચાર છાસ છે આ મકાઈના, તો એમાં ખાતર નાખવાના છે, ખાતર નાખવાનું છે હું. અને આ જુઓ અહીંયા ભૂત આવ્યું આવે છે, ભૂતનું મોઢું જ દેખાડ આમ, ડોલ લઈ લે હાવ. એટલે જો આવું ભૂત છે અમારા પડામાં, ભૂત વતન છે કા કા ભૂત. માસી અને અંદાજ થતો કાતર નાખે છે અને હું બ્લોગ બનાવું છું. હું હજી નહીં કીધું એટલે મને કાતર નાખતા ન આવડે. તરબૂચ
જો મામાન ગાડી હાલી જાય હાલી જાય, જો મે મામાન ગાડી પકડી છે અટટ અટટ વે જઈ આમાં વિયાય આ કાનામાં આત્મા હવ મુદ્દે હેઠી એ નીચે તે વઈ જશે જ્યાં જવું છે. તો જો અહીંયા પૂરીઓ બનવાનું શરૂ થઈ ગયું છે અને આ બાજુ પૂરીઓ તળાય છે. હડા તું અહીં શું કરેશ? હાલ આપણે બહાર રેમી હાલો. જો ગુંદો તારે હિસકા મેસકવા માંડ્યો તારું ખોયા હા શું હા જો લે લે તો કેસ ભલે હિસ કે જો અહીંયા કાં ગુંદા ભાઈ હડો જગ રહોડામ છે એટલે હિસકો એની મજા હિસે એક હિસકો ખા ખા હિસકો પૂરી વણ ને કેમ તળવાની રહીશી અને અમારા ભાનુબેન ને જોવા જરૂરત હતું એટલે હું મને ગોવણી કરી છે અને બધા વાળી નીજો લોટ બાંધે છે એટલા રોટલા કરવાના છે. અને જો ગડુ જો અહીંયા ભણવા વહી ગઈ આવડે છે તને કેમના બેઠીશો? તો જો ખીર ને શાક ને એવું બની ગયું છે, હવે પૂરી તળાઈ જાય ને રોટલા થઈ જાય એટલે બધું તૈયાર. હવે બપોરાનું આ પગ ને એવું શું લેવા થવાનું હોય છે ખબર હોય છે તમે કયો માનતા ન તો શર્મા વાળા ભાગી જજો. પાંચે ગોળની જમવા બેસી ગયો છે. હવે નહી કરી લીધો હશે અને હવે કરશે ચાલુ. કરી દો ચાલુ હવે તે બીજું શું. જોવો તો ગોવણીઓ જમી લીધું અને બધું ગોવણીઓને દીસું હતું અને મળી ગયું છે. જોવો એમાં બંગડીઓને એવું બધું છે. તો હવે અમારો વારો આવી ગયો. અમને ભૂખ લાગી છે હાલો ઉભા થાવ. તો ગોવણી મેં જમી લીધું એટલે હવે અમારો વારો આવ્યો છે. તો હવે હાલો અમે જમી લઈએ. તો મિત્રો વાડીએથી ઘરે આવી ગયા છીએ અને હવે ઘરે તો કાંઈ એવું કાંઈ ખાસ કામ નથી. મારે એક બે રીલ બનાવવાની છે તો એ અમને થોડીક વાર પછી રીલ બનાવીશ. તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને આજનો વ્લોગ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો પ્લીઝ લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો અમને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.